આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ઉપલેટા શહેરમાં કોટેજ હોસ્પિટલ ખાતે પ્રથમ તબક્કાનું રસીકરણ કાર્યક્રમ આજ કોરોના વોરિયર્સને આવવાથી શરૂ કરવામાં આવ્યું છે. ગત 16 તારીખથી દેશભરમાં કોરોનાની રસીનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને પ્રથમ ફેઝમાં લાખો ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે અને બે દિવસ બાદ હવે બીજા ફેઝમાં કોરોનાની રસીનું આપવાનું શરૂ થયેલ છે, જેના પગલે રાજકોટ જિલ્લાના અન્ય 4 જેટલા તાલુકામાં પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ઉપલેટા શહેરમાં તારીખ 16ને બદલે કાર્યક્રમ રાજકોટ આરોગ્ય અધિકારીની સૂચના મુજબ પોસ્ટપોન થવાથી આજરોજ તારીખ 19ના રોજ આ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. સવારથી શરૂ થયેલ રસી કાર્યક્રમ બપોરે 5 વાગ્યા સુધી ચાલનાર છે. ઉપલેટામાં આજે પણ 100 જેટલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવશે, જેમાં ડોક્ટર, આરોગ્ય વિભાગ, નર્સિંગ સ્ટાફને આ રસી આપવામાં આવશે. ઉપલેટામાં આજે પહેલી રસી ઉપલેટા આરોગ્ય અધિકારી ડોક્ટર હેપી પટેલને આપેલ હતી અને તેઓએ રસી લીધા બાદ રસીથી તેઓને કોઈ આડઅસર ન હોવાનું જણાવેલ હતું અને રસી બાદ તેઓને ખૂબ સારું લાગતું હોવાનો મત આપેલ. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. આજે તારીખ 18 જાન્યુઆરી 2021ના રોજ SDH ઉપલેટા ખાતે જે કોરોના વેક્સિનનો પ્રથમ તબક્કો જે લોન્ચ કર્યો છે એમાં 104 બેનિફિશિયરીઓને આપણે રજીસ્ટર્ડ કરેલા છે અને એ બધા જ હેલ્થ સ્ટાફ છે. જેવી રીતે સરકારશ્રીની ગાઈડલાઇન છે કે જે સૌથી પહેલાં તબક્કામાં ઓન્લી હેલ્થ સ્ટાફને જ વેક્સિન આપવામાં આવશે, એના માટે જે SDHનો સ્ટાફ છે, તાલુકાનો સ્ટાફ છે, હેલ્થ સ્ટાફ, એમને રજીસ્ટર્ડ કરી અને પોર્ટલમાં એમની એન્ટ્રી કરી અને એમને વેક્સિન આપવાનું શરૂઆત કરેલી છે. સવારે 9 વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ કરેલ છે અને અત્યાર સુધીમાં 47 જેટલા બેનિફિશિયરીઓને વેક્સિન આપેલ છે અને એક પણ AFI કેસ નોંધાયેલ નથી, એટલે કે આ વેક્સિન એકદમ સેફ છે. અને આ સાથે આજરોજ પ્રાઇવેટ પ્રેક્ટિશનરો જે ઉપલેટાના છે એમને પણ ઇન્ક્લુડ કરેલા છે. એ લગભગ 12:30 થી 1 વાગ્યાની આસપાસ એમનો બીજો જે રાઉન્ડ છે એ સ્ટાર્ટ થશે. કોવિશિલ્ડ જે કંપની છે એમનું વેક્સિન આજે જેટલા બેનિફિશિયરીઓ છે એમને આપવામાં આવેલું છે અને 28 દિવસ પછી એનો જે બીજો ડોઝ છે એ લેવામાં આવશે. હું ડૉક્ટર PK સિંહ, ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર, જિલ્લા પંચાયત રાજકોટ અને આ તાલુકાની નોડલ ઓફિસર. આ જવાબદારી માટે હું છો. તો આજે આપના સવારથી સાંજ સુધી, સવારે 9 થી 5 વચ્ચે આપની 100 લોકોની આ સેન્ટર ઉપર વેક્સિન દેવાનું છે, જેમાં મેઇનલી આપની SDHના સ્ટાફ અને પ્રાઇવેટ પ્રેક્ટિશનરો અને એના પેરામેડિકલ સ્ટાફના જે વેક્સિન કરવાનું છે. સવારે 9:30 બજેથી વેક્સિન આપણું અહીંયા ઓલરેડી ચાલુ થઈ ગયેલ છે. અત્યાર સુધીમાં લગભગ 40 સુપર લોકોની વેક્સિન અપાઈ ગયેલ છે. આ વેક્સિન 100% સેફ છે. ભારત સરકાર દ્વારા એક્સપર્ટ કમિટી દ્વારા બનાવેલ કમિટી દ્વારા ટેસ્ટેડ છે. આજે શરૂઆતી ફેઝમાં મારા જેટલા SDHના અધિક્ષક અને RMO બેન અને બાકી જે ડૉક્ટર સ્ત્રીઓ છે બધા લઈ લીધેલ છે. હું પણ ઓલરેડી અત્યારે વેક્સિન લેવા જાઉં છું આ સેન્ટર ઉપર. તો હું બધે પાસેથી અપેક્ષા રાખું છું કે મારા તમામ કર્મચારી ઓલરેડી વેક્સિન લઈ લે અને ફરી 28 દિવસ પછી આ સેન્ટર ઉપર બીજા ડોઝ માટે આવે. કેમ કે 2 ડોઝ મળે તો સેકન્ડ ડોઝના 14 દિવસ પછી એની 100% એમાં જે ઇમ્યુનિટી છે ડેવલપ થઈ જશે અને આપની શરીર સુરક્ષિત થઈ જશે કોરોના વાયરસથી. તો હું બધાના નિવેદન કરીશ, બાકી પ્રજાના પણ, કે મારા હેલ્થ પર્સનના જ્યારે પતે અને સરકારે જ્યારે પણ એ લોકો માટે લોન્ચ કરે ત્યારે 100% ઉત્સાહી થઈને આવે અને વેક્સિન પોતે અને પોતાના કુટુંબને લગાવે. જય હિન્દ.